તો બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું છે થરાદના વડગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું છે ગામડાના તળાવો ભરવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે તો પાઇપલાઇન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતે આરોપ કર્યો છે

કંત્રાટીન બધાય હમ જેને બે પાંચ રૂપિયા ખવાડ્યા ઈનો કામ થઈ ગયો ને અમારી પાસે કીધું કે તમે કોણ પૈસા આલો વી પચીસ હજાર રૂપિયા તો કે આ કામ થાય નગા થશે નહીં તો કોઈ અમારી પાસે પૈસા હતા નહીં કોઈ અમે આલ્યું નહીં આ અમારું કામ છું નહીં આ ફેરી અમારું રાયડું બોળીનો છે પાઇપ ફૂટ તો ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો વિરોધ હજુ પણ યથાવત છે ઇકો ઝોન રદ કરવાની માંગણી સાથે ખેડૂતો એકઠા થયા હતા ગીરના વડા મથક સાસણમાં ખેડૂતો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજે સાસણના ભાલશેલ હેલીપેડથી વિશાળ ટ્રેક્ટર તથા બાઇક રેલી સાથે ખેડૂતો મોટી સંખ્યામાં વન વિભાગની વડી કચેરી ખાતે પહોંચ્યા હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા સાસણ ગીરના આરએફઓને આવેદન આપ્યું અને ઇકો ઝોન રદ કરવાની ઉગ્ર માંગ કરી આ આંદોલનમાં મહિલા ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા ઇકો ઝોન નાબૂદ ન થાય

તો રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલિયા મરચાની ખરીદી શરૂ કરાઈ છે યાર્ડમાં પૂજા વિધિ સાથે ખેડૂતો અને વેપીઓને કુમકુમ તિલક કરી મરચાની ખરીદી શરૂ કરાઈ છે સાથે જ મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરાયું આજે સિઝનની સૌ પ્રથમ પાંત્રીસોથી ચાર હજાર મરચાની ભારીની આવક નોંધાઈ છે હરાજીમાં સાનિયા મરચાની એક ભારીના વીસ કિલોના રેકોર્ડ બ્રેક ભાવ રૂપિયા ત્રેવીસ હજાર એકસો તેર સુધીના ભાવ બોલાયા હતા તો યાર્ડમાં મરચાની હરાજીમાં સરેરાશ ભાવ ત્રણ હજારથી લઈને છ હજાર સુધીના ભાવ ખેડૂતોને મળ્યા ત્યારે ગોંડલના પ્રખ્યાત મરચાનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાંની આજથી શરૂઆત કરવામાં આવી હતી આજે પાંત્રીસો ચાર હજાર ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી તો જમ્મુ કાશ્મીરમાં થતા કેસરનું રાજકોટમાં થઈ રહ્યું છે ઉત્પાદન સાંભળીને નવાઈ લાગશે પણ રાજકોટના એક ઉદ્યોગપતિએ પોતાની સૂઝબૂઝ અને મહેનતથી રાજકોટમાં કેસરની ખેતી કરી છે અને તેમાં સફળતા પણ મેળવી છે નિવૃત્તિની ઉંમરે બોતેર વર્ષના શિવલાલભાઈ ભંડેરી કાશ્મીરમાં ઉગતા કેસરને રાજકોટમાં ઉગાડતા થયા છે ઇમિટેશનના ઉદ્યોગ સાથે જોડાયેલા શિવલાલભાઈને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે કેસરની ખેતી કરવાનું નક્કી કર્યું આ માટે તેઓ જમ્મુ કાશ્મીર ગયા અને એક વર્ષ સુધી અલગ અલગ વિસ્તારમાં કેસરની ખેતી કેવી રીતે થાય તેની માહિતી એકત્રિત કરી રાજકોટમાં ખૂબ જ ગરમી પડે છે ત્યારે શિવલાલભાઈએ પચીસ લાખના ખર્ચે કોલ્ડ સ્ટોરેજ બનાવ્યો છે ખર્ચો કાંઈ છે જ નહીં પાલન કરવામાં આમાં માટી નાખવાની છે અને એમના પણ બી મૂક્યા છે ટ્રે જ લીધી છે પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની ટ્રેમાં માટી નાખીને બી વાવી દેવાના છે પછી મૂકી દેવાનું છે શરૂઆતમાં પંદર ડિગ્રી ટેમ્પરેચર હોય છે ધીમે 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 કરતા કરતા છ ડિગ્રી સુધી લઈ જવું પડે આ રીતે કરતા જો ટોટલી ફૂલ સરસ મજાના આવી ગયા હતા દોઢ મહિના પેલા કેસરના બી અમે વાવ્યા અમે એક કિલો કેસર પણ ઉતારી પણ લીધું હવે થોડું બાકી છે ગ્રામ જે નીકળે અને આમાં કોક નવા નવા ફૂલ પણ આવશે તો શિવલાલ ભાઈએ બે મહિના પહેલા જે કેસરનું વાવેતર કર્યું હતું તેમાં ફૂલ આવવાનું શરૂ થઈ ગયું છે તેમનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં કેસરની જે ગુણવત્તા પ્રાપ્ત થઈ રહી છે એ જ પ્રકારની ગુણવત્તા હાલ તેમને ત્યાં પણ મળી રહી છે કેસરની ખેતી ખૂબ મુશ્કેલ છે કેસરના ઉત્પાદન માટે ચોક્કસ પ્રકારનું ઠંડકવાળું તાપમાન અને આબોહવા જરૂરી છે એમાં પણ પંચોતેર હજાર ફલમાંથી માત્ર ચારસો પચાસ ગ્રામ કેસર જ પ્રાપ્ત થાય છે ગુણવત્તા અનુસાર કેસર ત્રણથી પાંચ લાખ રૂપિયા પ્રતિ કિલોએ વેચાય છે કેસર ઉગાડવા માટે એક અલગ જ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે અને જેને સમયાંતરે બદલતી રહેવી પડે છે આ તમામ ટેકનિક સાથે શિવલાલભાઈએ કેસરની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ આધુનિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કર્યા છે લાઇટ બિલ દસ હજાર રૂપિયા આવે છે બાકી કોઈ જાતનો કોઈ માણસ નથી જોતા કાઈ નથી જોતો કોઈ જાતનો ખર્ચ નથી સિંગલ માણસ આને હેન્ડલ કરીને હેન્ડલ કરી શકે તો ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં કોઝવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે બોરખલથી પાંડવા ગામ સુધીના રસ્તા પર આવતા કોઝવે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે કુલ નવમાંથી છ કોઝવે જર્જરિત હાલતમાં છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોઝવેના સળિયા બહાર દેખાઈ રહ્યા છે લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે સ્થાનિકોએ વહેલી તકે કોઝવેનું સમારકામ કરવા તંત્ર પાસે માંગ કરી છે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરખલ ગામથી પાંડવા ગામ સુધીનો રસ્તો પરના આવતા કોજવે ઘણા વર્ષોથી ખરાબ તૂટેલી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે બોરખલથી પાંડવા ગામ સુધીના રસ્તા પર નવ કોજવે આવે છે જેમાં છ કોજવેની પરિસ્થિતિ એટલી દયનીય થવા પામી છે કે વાહન ચાલકોની કમર તોડી નાખે છે વહીવટી તંત્ર દ્વારા કોજવેનું સમારકામ હાથ ધરવામાં આવે અને સ્થાનિક અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સમસ્યામાંથી છુટકારો મળે તે જરૂરી બનવા પામ્યું છે દિનકર બંગાળ ન્યૂઝ એટીન ગુજરાતી ડાંગ તો રાજકોટના ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપ આપવા માંગ ઉઠી છે ધોરાજી રેલવે સ્ટેશનથી અન્ય મોટા શહેરો કે રાજ્યોમાં જવા માટે એક પણ ટ્રેન નથી લાંબા અંતરની મુસાફરી માટે લોકોને રાજકોટ જવું પડે છે જેના કારણે અહીંના લોકોને બહાર આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે અહીં રેલવે સ્ટેશન પર બે પ્લેટફોર્મ છે જોકે ફૂટ ઓવર બ્રિજ ન હોવાથી મુસાફરો પાટા ઓળંગીને બીજા પ્લેટફોર્મ પર જવા મજબૂર છે એમાં પણ વડીલોને ભારે મુશ્કેલી થાય છે ત્યારે ફૂટ ઓવર બ્રિજ બનાવવા અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનની સુવિધા આપવાની સ્થાનિકોની માંગ છે આટલા ટ્રેક આટલી સગવડતા આટલી ઇલેક્ટ્રિસિયન કરેલું છે જ્યાં એવે વખતે ટ્રેનોની ખરેખર ખૂબ જ જરૂરિયાત છે એવે વખતે અહીંયા રેલ્વે ગાતી જેવું હોય જ્યાં ધોરાજીનું મહત્વ સ્થળ છે શાંતાગાતી જેવી ટ્રેન કલકત્તા જતી હોય આઉટ ઓફ રાજ્યની એક પણ ટ્રેન અહીંથી નથી ત્યારે ગાતીનું સ્ટોપ ધોરાજીમાં આપવા ખાસ વિનંતી છે કારણ કે એમાં એક બે ત્રણ મિનિટનો ભલે સ્ટોપ આપે પણ તેમ છતાં ધોરાજીની જનતાને એક સુવિધા મળે અમે અહીંયા ધોરાજીથી ક્યાંય લાંબી ટ્રેન જવું હોય હરિદ્વાર છે દિલ્હી છે કે કોઈ બી જગ્યાએ જવું હોય તો અમને અહીંથી સગવડતા પૂરી મળતી નથી એટલે અમારે ટ્રાવેલ્સમાં રાજકોટ લગન જવું પડે છે તો અમને કોઈ સુવિધા મળે અને અહીંયા ટ્રેન રોકાય એવી સુવિધા કરવી આના કરતાં તો પહેલાં મીટરગેજ હતી ત્યારે હતી દિવસની ધોરાજી આઠથી દસ ટ્રેનો નીકળતી એને બદલે ગેજ થયા પછી ખાલી બે ટ્રેન અને એ આ બુલેટ ટ્રેનના જમાનામાં શું કહેવું અહીંથી ધોરાજી પેસેન્જર એસોસિએશને વારંવાર રજૂઆત કરી છે પણ કાને અથડાતી નથી એટલે મહેરબાની કરીને ફરીને વેસ્ટર્ન રેલવે મેનેજરને મારી વિનંતી છે કે નવી ટ્રેનો ચાલુ કરે તો ધોરાજીની પ્લાસ્ટિક ઉદ્યોગનો હબ માનવામાં આવે છે કારખાનામાં અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરો ઉદ્યોગકારો અને વેપારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે સ્થાનિકો ધોરાજી સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે સત્તા પક્ષ પર આક્ષેપ કર્યા જ્યારે ભાજપ નેતાએ પણ ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગી આ મુદ્દે ફરીવાર સાંસદ ધારાસભ્યને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે ચૂંટણીઓ હોય ત્યારે જે રાજકીય પાર્ટીના સત્તાધીશો જે બેઠા છે એ વચનો આપતા હોય છે કે ધોરાજી શહેરને સ્ટોપ આપવામાં રેલવેનો સ્ટોપ આપવામાં આવશે પરંતુ આજ દિન સુધી કોઈ પણ સાંસદે ધોરાજીને રેલવેનો સ્ટોપ આપવા માટે લાંબા રૂટની જે ટ્રેનો હોય છે એનો સ્ટોપ આપવા માટે પ્રયત્ન કરેલ નથી ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનની વ્યવસ્થા થાય અને લોકોને તેમના વેપાર ધંધા માટે ધોરાજીથી આગળના મોટા સેન્ટરમાં જવા માટે સુવિધા મળે તે માટે હું છું અને પણ જો ઝડપથી સુવિધા નહીં મળે તો અમે ફરીથી સંસદ સભ્ય ધારાસભ્ય અને રજૂઆત કરી અને ધોરાજીના લોકોને સારી સુવિધા ટ્રેન દ્વારા મળે તે માટે અમે પ્રયત્નશીલ છીએ મીટર ગેજ લાઇન હતી ત્યારે નવ જેટલી ટ્રેનના સ્ટોપ હતા હાલ બ્રોડગેજ હોવા છતાં લાંબા અંતરની ટ્રેનના સ્ટોપ ન આપીને ધોરાજીને અન્યાય થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે ધોરાજીમાં અન્ય રાજ્યમાં જતી ટ્રેનનો સ્ટોપ ફાળવવામાં આવે તો વેપાર ઉદ્યોગને પણ ફાયદો થશે તેવી સ્થાનિકોની લાગણી છે